કાપડિયામાં છે 70-75 જણા ફસાયેલા છે. બરાબર, ઇલેક્શન પૈતું એટલે બે દિવસ પછી કોઈ દેખાતું નથી, કોઈ નહીં તો બી નહીં આવીને જોતો. અમે બહુ મુશ્કેલમાં છે, અમને ખાવા બી નહીં ભાવતું, કશું નહીં અમે ઘરમાં. આ વરસાદમાં પાણી નદી એટલી બધી ઘરમાં આ તે બધી બહુ જગ્યાએ ઉપાધી છે, આપણા ઘરમાં બી બહુ ઉપાધી છે. ભરૂચ જિલ્લામાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે વાલિયા તાલુકામાં 12 મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાલિયા તાલુકા અને ત્યારબાદ સવારે 6-10 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળમબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કનેક્ટ ગુજરાતની ટીમ હાલ વાલિયાના દહેલી ગામે છે. દહેલી ગામેથી પસાર થતી આ કીમ નદીનો જે ધસમસતો પ્રવાહ છે તે તમે જોઈ શકો છો. સામે કિનારે જે છે તે ગામનું સ્મશાન આવેલું છે, ત્યાં જવા માટે પણ જગ્યા નથી. વચ્ચેથી નદીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો આજે પાણી છે તેના કારણે પ્રભાવિત થયા છે. અનેક લોકો છે જે તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે ગામના કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારા ગામમાં જે પાણી ભરાયા છે તેના કારણે કઈ કઈ સમસ્યા ઉદ્ભવી છે? પાણીમાં એ હાલમાં એવું છે કે આપણે કાચીપડિયામાં છે 70-75 જણા ફસાયેલા છે. બરાબર, એ લોકો માટે રેસ્ક્યુ કરવાનો અમે મામલતદાર લોકોને જાણ કરી, પણ હજુ સુધી કઈ જવાબ આપ્યો નથી કે વાત ચાલો છે આ રીતના કહેતા છે એ લોકો. 70 લોકો ફસાયા છે અને મામલતદાર તરફથી કોઈ જવાબ ન મળતો હોવાનો આક્ષેપ છે. તમે શું કહેશો, સમગ્ર ગામમાં જે પાણી ભરાયા છે તેના કારણે શું પરિસ્થિતિ છે? હાલ તો ફ્રી મોન્સૂન જે પહેલાની જે કામગીરી કરવામાં આવેલ છે કરવામાં આવી નથી, અને અત્યારે તો કાચી ફરિયા અંદર 70-75 ફસાયેલ છે. એ લોકોની જીવન જરૂરિયાતથી વંચિત છે અત્યારે, ને અત્યારે સુધી એ લોકોને જો વધારે વરસાદ પડે તે લોકોને તકલીફ પડે એવી છે. તો હું તંત્રને એવું કહેવા માંગુ છું કે જલ્દથી જલ્દ એ લોકોને બહાર કાઢવામાં આવે અને સુવિધા આપવામાં આવે તેવી માંગ છે. આપણી સાથે એક બેન છે, તેમની સાથે વાત કરીશું. વરસાદના કારણે તમને કયા કયા મુશ્કેલી પડી રહી છે? બહુ મુશ્કેલી પડી રહી છે. અમારા જીવતા બચાવેલા હું કોઈ બી હિસાબે, પણ અમારા ટોળ બોકરા કા જવાના, અમારા છોકરા કા જવાના, ને અમે એ રીતે અમે એટલા ફસાયેલા છે કે નહીં પૂછો વાત તમે. ને અમે બહુ મુશ્કેલમાં છે, અમને ખાવા બી નહીં ભાવતું, કશું નહીં, અમે ઘરમાં એકદમ જ બિંદાસ રહીએ. તમારા ઘરે કેવી પરિસ્થિતિ હતી વરસાદનું પાણી આવ્યું ત્યારે? એવું જ છે, વારામાં બી એકલું પાણી છે, બહેનામાં હો છે, ઘરમાં હો છે, ઘરના કોઈ ઠેકાણા નહીં, કારે પડી જાય કારે નહીં. એવું વરસાદ જે છે તે તમારા માટે કેટલી આફત લઈને આવ્યો છે? બહુ આફત લઈને આવ્યો છે ભાઈ. આ વરસાદમાં પાણી નદી એટલી બધી ઘરમાં આ તે બધી બહુ જગ્યાએ ઉપાધી છે, આપણા ઘરમાં બી બહુ ઉપાધી છે. થોડું સરકારને બી વિનંતી છે કે થોડી કાર્યવાહી અમારા માટે બી કરે અને આ બાજુ બી આવીને જોવે, કેમ કે કોઈ સરકાર ખાલી જ્યારે ઇલેક્શન હોય ત્યારે જ આવીને જોતા છે. ઇલેક્શન પૈતા પછી કોઈ આવીને જોતું નથી અમને. ઇલેક્શન પૈતું એટલે બે દિવસ પછી કોઈ દેખાતું નથી, કોઈ નહીં તો બી નહીં આવીને જોતો. ઇલેક્શન હોય ત્યારે હરેક ટાઈમે 1.5 કલાક 2 કલાકે કોઈ ને કોઈ માણસ આવીને કહે કે અમને વોટ આપો, તમે વોટ લેવો, આમાં આ કરો તે કરો, પણ પછી આ ઇલેક્શન પૈતા પછી કોઈ જોવા નથી આવતું. આજે અમારી સ્મશાનની જે પરિસ્થિતિ છે, આજે જે માણસ મર્યો આજે અમે કેવી રીતે લઈને જવાના સ્મશાનમાં, હવે કેવી રીતે કઈ નાવડીની પોઝિશન કે કોઈ રસ્તાની કે કોઈ પુલની કોઈને કોઈ વ્યવસ્થા કરવી જોઈએ એમ, પણ એ પોઝિશન અમારા માટે અહીંયા ફાળવવામાં આવી નથી. તો એ સરકારને બી ને જે સરકાર હોય તે માટે બી અમે વિનંતી કરીએ છીએ કે અમારા માટે કઈ વસ્તુ ફાળવો એમ. આજે આજની જ પોઝિશન તમે જો આ બાજુ આ કેમેરો કરીને જો કે આ પોઝિશન છે, આટલી બધી નદીમાં પાણી છે, આજે નનામી લઈને જવું કેવી રીતે અમારે? કોઈ મારા એવું નથી કે કોઈ બીજા ફેમિલી, મારા ફેમિલીમાં કોઈ માણસ એક્સપાયર થયો, તમે લઈને કેવી રીતે જવાના? જ્યાં જવાનું પણ શક્ય નથી, જ્યાંથી જે શક્ય બને છે ત્યાં દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જે કાચી ફળી છે ત્યાં અમારી ટીમ નથી પહોંચી શકતી. ત્યારે તંત્રને લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમે ત્યાં પહોંચો અને 70 જેટલા જે લોકો ફસાયેલા છે તેમની મદદ માટે પહોંચો અને તેમના માટે જે જમવા સહિતની જે સગવડ ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.